नमस्कार मित्रों, ओम इलेक्ट्रिक में तमारुं स्वागत छे। आज आपणे एक लैम्प नुं वायरिंग केवी रीतना करवुं तेना विशेनो आ वीडियो छे। तो सौथी पहेला तमने जणावी दऊं के तेना माटे आपणे एक होल्डर ने बे छेड़ा द्वारा नीचे छेड़ा काढेला छे अने जे लाल अने पीळा कलरनो छेड़ो छे तेने आपणे फेस लाल छे ते फेस छे अने पीळो छे ते न्यूट्रल तरीके आपणे तेने यूज करवानो छे। तो जे फेस आपणे लगावी दीधो छे अने होल्डरमां आपणे ब्लू अने काळो उपयोग करेल छे, जेमां जे आ ब्लू छे ते तमे आपणे ए न्यूट्रल एटले के लेम्पनो न्यूट्रल होय छे ते तरीके उपयोग करीशुं। त्यार पछी आपणे तेने स्विचमां कनेक्शन करी देशुं। स्विचमां कनेक्शन कर्या पछी એ આપણે જે બાકી રહેલા બે છેડા એટલે કે પીળો અને કાળો એ બંનેને એકસાથે જોઈન્ટ કરી દેવાના છે, તેનો ન્યુટ્રલ તરીકે ઓળખવામાં છે। ન્યુટ્રલ વાયરને આપણે જોઈન્ટ કરી અને સાથે ફિટિંગ કરી અને એના ઉપર આપણે ટેપ લગાડવાની છે। ટેપ લગાડવાથી એ થશે કે તમે જ્યારે પણ તમારો જંકશન જે બોર્ડ છે તેમાં ફિટિંગ કરતા હોય છે ત્યારે તે ટેપના જે ખુલ્લા છેડા હોય છે તો તે શોર્ટ સર્કિટ થવાનો શક્યતા રહેતી હોય છે, પણ જ્યારે તમે ટેપ લગાવી દો છો તે શક્યતા રહેતી નથી। એટલે ખાસ કરીને મિત્રો જ્યારે પણ તમે વાઇડિંગ કરો ત્યારે ટેપ લગાવશો। હવે મિત્રો આપણે તેના હોલ્ડરને ફિટિંગ કરીશું। હોલ્ડરને ફિટિંગ કરવા માટે ઓલરેડી તેમાં જંકશન બોક્સમાં સ્ક્રૂ આપેલા જ હોય છે, તે બે સ્ક્રૂ દ્વારા તેને ફિટિંગ કરવાનું હોય છે। તો તેને ફિટિંગ કરી લેશું। હવે ત્યાર પછી આપણે તેને આપણે બીજો સ્ક્રૂ પણ ફિટિંગ કરી લગાવી લેશું, જેથી કરીને આપણો જે હોલ્ડર છે તે ફિક્સ થઈ જશે। હવે આપણે પટ્ટી ઉપર લગાવી દેશું જેથી કરીને આપણું જે પટ્ટીનું ફિટિંગ છે તે કમ્પ્લીટ થઈ જાય અને ત્યાર પછી આપણે તેમાં પકડની મદદથી તેને પ્રેસ કરી દઈશું જેથી કરીને તે ફિટિંગ થઈ જાય। અને ત્યાર પછી આપણે જે સ્વિચનો જે વાયર છે મોટા આપણે વાયર રાખેલા છે તેને જે બોર્ડમાં અંદર દબાવી દઈશું, ત્યાર પછી ન્યુટ્રલ જે સ્વિચના બે છેડા છે તેને પણ દબાવી દઈશું। ત્યાર પછી આપણે જે સ્વિચ છે તેને સરખી રીતે આપણે ફિટિંગ કરીશું। ફિટિંગ કરવા માટે આપણે તેમાં ઓલરેડી બે સ્ક્રૂ આપેલા જ હોય છે, તે સ્ક્રૂ આપણે બોક્સમાં લગાવી દઈશું અને ત્યાર પછી આપણે જે આપણું બોર્ડનું વાયરિંગ હોય છે તે કમ્પ્લીટ થઈ જશે અને તમે પણ આસાનીથી ઘરે પણ કરી શકો છો। આ જો વિડીયો ગમ્યો હોય તો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ। જય ભોલેનાથ।